મોટી ગાડી લઈને આવ્યો પૈસા જો આખું ફેમિલી છે સાથે તો આવજો પાછા ક્યારેક બીજું તો આવજો બોલે પાળો પાડી દીધો કા કેટલા શું કહેશો ભાઈ લગભગ વાગી ગયા છે 2:30 જેવો ટાઈમ થઈ ગયો છે તો અત્યારે બપોરે ઠેઠ વ્લોગ શરૂ કર્યો કેમ કે અમે ગયેલા હતા સુરત અને કેમ કે 2-3 વ્લોગ સ્ટોક પડ્યા હતા તો 2-3 દિવસથી હાવ આરામ જ હતો કેમ કે વ્લોગ સ્ટોક થઈ ગયા એટલે હમણાં બનાવવા નહોતા તો નીતુને તો જો બધું 2 દિવસથી કામ કરે કામની આખી મગજમારી હાલે છે તો એ બેઠી છે દુકાને આપણે જઈ અને કેવલ બોલાવા આવ્યો છે કેવલ ભણીને આવતો રહ્યો છે મિતાલી ભણવા ગયેલી છે અને કેવલ બોલાવા આવ્યો કે સબસ્ક્રાઈબર આવ્યા છે મળવા આપણે બેઠા હતા દુકાને તો આપણે કાકાની આવ્યા છે મળવા ક્યાંક દૂરથી આવ્યા છે મોટી ગાડી લઈને આવ્યો પૈસા જો આખું ફેમિલી છે સાથે તો કાકા ક્યાંથી આવ્યો આપણે વાડા ભાવનગર તો કાલે તે એક ભાઈ ની આવ્યા હતા ક્યાં ક્યાં ભાવનગર જ ભાવનગર થી એક કાકા ની કાલે આવ્યા આપણે રૂવા ગામ છું ભાવનગર ની બાજુ માં છે ને રૂવા અકવાડા બાજુ માં તો આવજો પાછા ક્યારેક બીજું તો આવજો બોલે માડી જો માડી એવા મારે દર્શન કરવા ગયા હતા ક્યાં ઠેકાણે સારું કાકા આવજો કાલે કાલે બોલે બુબલા તોય ઉપાડ્યા કેમ ના જમાડ્યું હે તીખો લાગે હે એમાં તો હળી નીકળે વાગી નો ધ્યાન રાખજે લીહું છે ઓલી હળી નો વાગી જાય કેવલ ભાઈ જો બબલા ઉપાડે છે અને તે કામ શું કર્યું હે કઈ કર્યું કામ કે દુકાન નું દુકાન નું કે સોડા બનાવ્યું પછી આ બધું હરકું કરવાનું હોય વાળવાનું હોય ફરી સાફ કરવાનું પોતા મારવાનું હવે ફરી કાઢવું કેટલું કામ હોય 10 વાળ કોંડા ઘરે ગાવી બધા ઘરે ગાવી જાય ને કા બધા ફરી ફોન આપે હો એવું હે બધું સારું હાલો તો બેસી આવો દુકાને બધું કામ કર્યું તો માવા બાંધ્યા પાસે એને તો કઈ કામ કરવું જ નહીં હવે તો મારે કામ કરવું પડશે દુકાન નું કામ બાકી રાખ્યું ને તારો તો કઈ ધંધો જ નહીં મારે કરવું પડશે કેમ છે તો 2 દિવસ નું બધું પડ્યું છે ને કર્યું છે ને તમે વધી ગયું કામ મગજમારી વધી રહી કામ ની એવું છે 2 દિવસ રહી એટલે કામ વધી જાય સારું તો તું કર આરામ ને હવે હું દુકાન નું કામ કરું બીજું આપણે બેઠા છે દુકાને આપણે જો ભાઈ ને આવ્યા છે મળવા માટે ક્યાંથી આવ્યા તમે મારું ગામ આમ જાંજમેર પણ હું રહું પાલીતાણા ત્યાં ફાર્મે જમીન વાવું છું તો ઠેર પાલીતાણાથી મળવા આવ્યા છે નાના ટાબરી આવી તો બિચારા થાકી જાય કે ધડકો લાગી જાય હે તો આરે શું આખું ફેમિલી જ આવેલું કેમ તો એ કે અમે બ્લોગ જોઈએ કે અમને જોઈ ગયા ને પાછી ગાડી વાળી ને આવ્યા તો ઘડીક વાર બેઠા હવાણી કરીને સોડા વોડા પાઈ અને બીજું કહેવાનું કે એમની પણ ચેનલ છે ઠીક છે ફેમિલી શું કહેશો આપણે જાજ ઘરે હતા કેટલા સબસ્ક્રાઈબર મળવા આવ્યા અને ઘણી ખુશી થઈ કે આવા નવા મળવા આવે મજા આવે એમ લાગે આપણને આ વખાણ ઘરે બહુ સારા વિડીયો બનાવો તો મજા આવે ખુશ થઈ ને હંમેશા મળવા જવાય તો જ કે પપ્પા જાણીએ ને શીખવા મળે ચાલો તો પછી મળી જાય તો જો ભાઈ સપોર્ટ અમને હારો કર્યો અમને કઈ ખબર ન પડતી પણ ભાઈ હારું અમને બધું શીખવાડ્યું છે અને બેને પણ હારું માન દીધું છે સોડા પીધી મીઠો માવો ખાધો છોકરાએ ઘણો બધો ભાગ ખાધો અને એની ચેનલ ને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો આભાર ને આવજો ક્યારેક બીજી વાર નીકળો
સબસ્ક્રાઇબર નો તો પાળો પાડી દીધો કા પરીક્ષા આવી બોલો હું જાઉં દુકાને આપણે બેઠા હતા દુકાને અને પેલા તો આપણે મોં વાગેલા હતા ગાડી જોવા જે બહાર પડી છે અને નીતુ દુકાને દીધા હા તો આપણે અહીંયા દુકાને બેઠા છીએ આવ્યા છીએ અમારે એક મહેમાન આવ્યા છે મકવાના શું કહેશો ભાઈ બસ તમને ખાસ મળવા દેવા આ બાજુ થોડો પ્રસંગ હતો અને એમ જો કે લાવવા નટુ વાગળ આવું છે અને બહુ ભાઈ દૂર થી આવ્યા છે વિક્રમભાઈ ટેટ ભાવનગર થી આવ્યા ભાવનગર તો ઘણી વાર બેઠા સોડા પાણી પીધા ને આપણે ખાવાનું કરીએ અને આપણને આમંત્રણ આપતા ગયા ભાવનગર ચોક્કસ આવવાનું છે આવવાનું તો અને બેન હારે આવેલા છે તો બેન કેમ મજા આવે ને બ્લોગ જોઈ વિક્રમભાઈ કે લોકેશન જોઈને આવ્યા એક નંબર કઈ ખબર તો નથી એટલે આમ ગોતતા ગોતતા મેં કીધું ગામનું નામ ખબર હતી ભગુડા ત્યાં અહીંયા પૂગી છે બોલો ગોતતા ગોતતા વિડીયો જોઈને આખો જોતા હોય ને તો ખબર હોય ને અમે ઘણી ઘણી વિડીયામાં જરા એની બતાવતા હોય કે જો આ પિતર નિશાળમાંથી બસમાં લઈ આવતી હોય ને બધું દેખાય બેન ને શું ગા દોવા દે ને તો થોડીક ઉતાવળે છે તો બીજી વાર આવો ત્યારે આવજો વિક્રમ ફેમિલી સાથે પાછા ભાવનગર થી સબસ્ક્રાઈબર આવેલા હતા અને આવ્યા બહુ મજા આવી ખુશી થઈ આપણને જતા રહેશે એ તો જોઈએ કામ કરવા જોઈએ કા બેઠી ગઈ છે જમવાનું તો શરૂ થઈ ગયું કેવાનું કા અડધું પૂરું થઈ ગયું પછી વ્લોગ ના બનાવે છે જમવામાં રોટલા રોટલી દૂધ સારું હાલો તો પેલા જમી લઈને પછી આપણે મળીએ તો જમીન નેવરા થઈ ગયા છે વાસણ વાસણ બધું ઉટકી નાખ્યું છે અને હવે થઈ ગયા છે હું વાતની તૈયારી તો બસ હવે હાલો હોઈ જાય મિતાલ બેન જો લેસન કરે નહીં મિતાલ અત્યારે કામડીને અમારે લેસન હું જાય બોલો હો દાંત કાઢ્યા તમારે કેવલ ભાઈ ને પપ્પા બે જો હું જાય મારે હજી મેચ જોવા જવાનું છે આઈપીએલ સારું હાલો જોઈએ ને તો મેચ જોવા જવાનું છે તો આજનો વિડીયો કંઈક આવો રહ્યો છે તો આ સાથે જ વિડીયો અહીં પૂરો કરીએ વિડીયોને લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળીએ છીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય.